નમસ્તે ગુજરાત, હું છું ભંટી પટેલ, ઉમિયા મોબાઈલ. આજે આપણે વાત કરી રહ્યા છીએ 14 ફેબ્રુઆરીની. જ્યારે 14 ફેબ્રુઆરી આપણા માટે એક બાજુ ખુશીની લહેર છે યંગ જનરેશન માટે, અને બીજી બાજુ આપણે વાત કરી તો 14 ફેબ્રુઆરી આપણા માટે દુઃખની ઘડીની પણ વાત છે. આજે 14 ફેબ્રુઆરીના દિવસે આપણા ભારતના 40 જવાનો શહીદ થયા હતા પુલવામામાં. તો આપણે 40 જવાનો માટે પુલવામામાં જે શહીદ થયા છે એમને મારા સતત નમન. આજે એમને શ્રદ્ધાંજલિ આપણે પાઠવી છે કે જે આપણી રક્ષા કરવા માટે બોર્ડર ઉપર એ 24 કલાક ખડે પગે હોય છે. જ્યારે એમના માટે મારા મનથી અને મારા ઉમિયા મોબાઈલ પરિવાર વતી એક એની દુઃખ ઘડીમાં મેં નાનકડી એવી શાયરી લખી છે જે જવાનો માટે છે. આજે શાયરી, જવાન થે વો લોગ જિંદગી ઉસકી બાકી થી, જવાન થે વો લોગ જિંદગી ઉસકી બાકી થી, જવાન થે વો લોગ જિંદગી ઉસકી કાફી થી, જવાન થે વો લોગ જિંદગી ઉસકી કાફી થી, વાદા નિભાને કે લિયે વો જાન દેગે અપની, ખુદ લહુ દેકર તિરંગો કો શાન દેગે. આજે 14 ફેબ્રુઆરી આપણા ભારત માટે દુઃખની ઘડી છે. તો આજે આપણે બધા સાથે મળી અને આપણા ભારતના 40 જવાનો જે શહીદ થયા છે એમને સંસદ નમન શ્રદ્ધાંજલિ પાઠવી હતી. એમની દુઃખની ઘડીમાં આપણે એમના સાથે રહી એવી મારા ગુજરાત મારા પરિવાર વતી, મારા ઉમિયા મોબાઈલ પરિવાર વતી બધાને વિનંતી છે. આજના દિવસે આપણા 40 ભારતના જવાનો જે શહીદ થયા છે એમના માટે આપણે 1 મિનિટ કાઢી અને મૌન રાખી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી. આભાર.